વલસાડમાં કાળમુખા વાયરસથી તમામ લોકો ફફડી રહ્યા છે ત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ આઈસીયુ વોર્ડમાં સારવાર લેતા એ દર્દીઓની મ્યુઝિક થેરાપીનો અહેવાલ જેને જોઈ તમારો આજનો દિવસ સુધરી જશે આ અહેવાલ જોઈ તમને થશે કે કોરોના વાયરસ મોટો નથી માનસિક બુલંદી મોટી છે જી હા કોરોના દર્દીઓનું મનોબળ વધારવા માટે મ્યુઝિક થેરાપીથી કેવી રીતે સારવાર કરવામાં આવી રહી છે તે જાણવા માટે ઝી 24 કલાકની ટીમ પહોંચી કોવિડ આઈસીયુ વોર્ડમાં એ દર્દીઓ વચ્ચે જમણી સારવાર ઓક્સિજન સપોર્ટથી ચાલી રહી છે જરા જુઓ આ દ્રશ્યો હોસ્પિટલમાં જવું અને એ પણ આ મહામારીમાં ભગવાન આવો દિવસ કોઈ માટે ન લાવે પરંતુ સાવચેતી રાખવા છતાં જો કોરોના થઈ જાય તો ડરો નહીં કેમ કે કોરોના થાય તો મટી પણ શકે છે ને તેનું ઉદાહરણ છે અમદાવાદની હૃદય સે હોસ્પિટલના સારવાર લેતા આ દર્દીઓ ને તેમને અપાઈ રહેલી મ્યુઝિક થેરાપી ધ્યાનથી જુઓ દર્દીઓની નિરાશા દૂર કરવા માટે કોવિડ આઈસીયુ વોર્ડમાં છેલ્લા એક વર્ષથી દર્દીઓને મ્યુઝિક થેરાપી આપવામાં આવે છે પોઝિટિવ એનર્જી લાવવા માટે આ થેરાપી ખૂબ ઉપયોગી થઈ રહી છે મ્યુઝિક થેરાપીથી દર્દીઓ પોતાનું તમામ દર્દ ભૂલી જાય છે અને જિંદગી પ્રત્યેની તેમની આશા અનેક ગણી વધી જાય છે અમે આપને બતાવવા માંગીએ છીએ કે કોરોના મહામારીથી પણ મોટું છે આપણું મન અને જો મન મક્કમ હોય તો મહામારી પણ હારી શકે છે જરા દ્રશ્યોમાં જોઈ લો વેન્ટિલેટર પર દાખલ દર્દીઓ પણ મ્યુઝિકની મજા માણી રહ્યા છે કોરોનામાં સવાર સવારમાં આ પોઝિટિવ ન્યૂઝ જે આપની અંદર પણ એક ઉર્જા ભરી દે છે અનેક લોકો સ્વસ્થ હોવા છતાં પોતાના ઘરે હોવા છતાં કોરોના મહામારીથી ડરી રહ્યા છે આપનો ડર દૂર કરવા માટે ઝી 24 કલાકની ટીમ કોવિડ આઈસીયુ વોર્ડમાં પહોંચી જ્યાં આપ જુઓ અને રિલેક્સ થાવ અને વિચારો કે બધું જ સારું થઈ જશે બસ ફક્ત આપણે હિંમત રાખવાની છે દિવસે દિવસે પકડતી જાય છે પરંતુ જે કોરોનાગ્રસ્ત દર્દીઓ છે તે માનસિક રીતે ના ભાંગી પડે તે માટે તેમને યોગ્ય થેરેપી છે ફિઝિકલ થેરેપી તેમની સારવાર કરવામાં આવી રહી છે હૃદય સે હોસ્પિટલ છે જ્યાં ત્યાં આઈસીયુ વોર્ડમાં જે કર્મચારીઓ છે મેડિકલ સ્ટાફ છે તે લોકો મ્યુઝિકના તાલે ઝૂમી અને દર્દીઓનું મનોરંજન કરે છે ખાસ કરી દર્દીઓ પણ જે આ મ્યુઝિકના તાલે ઝૂમી રહ્યા છે અને જે કહી શકાય કે દર્દીઓ પણ જે મ્યુઝિક છે તેનો આનંદ લઈ રહ્યા છે કહેવાય છે કે કોઈ પણ બીમારી હોય તેમાં પોઝિટિવ એનર્જી જો મેળવી હોય તો એનો સીધો રસ્તો છે મ્યુઝિક અને મ્યુઝિકના માધ્યમથી જે આઈસીયુ વોર્ડ છે ત્યાં અત્યારે હાલ દર્દીઓનું મનોરંજન કરવામાં આવી રહ્યું છે ભલે દર્દી વેન્ટિલેટર ઉપર હોય પરંતુ તે અત્યારે હાલ આ મ્યુઝિકનો જે કહી શકાય કે આનંદ માણી રહ્યા છે વેન્ટિલેટર ભરાયેલું હોવા છતાં પણ વ્યક્તિને તમે જોવો છો કે મ્યુઝિકના તાલે તે ઝૂમી રહ્યા છે આ જ ક્યાંક કે પોઝિટિવ એનર્જી આપવાનો એક પ્રયાસ છે દર્દીઓ દરેક મહિના દર્દીઓ અહીંયા છે અને તમે જોવો છો કે વેન્ટિલેટર ઉપર છે દર્દી પણ છતાં તે જ્યારે મ્યુઝિક વાગે છે તો હાથનો ઇશારે પણ મ્યુઝિકનો આનંદ માણી રહ્યા છે દરેક એજના લોકો છે અહીંયા તમે જોવો છો કે જે દરેક પ્રકારનો કઈ ફિઝિકલ થેરેપીની અસર તેમના ઉપર જોવા મળી રહી છે જે દર્દી અને આનંદ પાવા માટેનો આ પ્રયાસ છે ખૂબ જ સફળ નીકળે છે ખૂબ જ પોઝિટિવ હોય છે લોકોમાં જે મંદિરના જે કહી શકાય કે હોસ્પિટલના સંચાલક છે તેમની સાથે વાત કરીશું આ મ્યુઝિકલ થેરેપીનો વિચાર ક્યાંથી આવ્યો ક્યારથી શરૂઆત કરી અને એને કેટલી અસર છે બહુ જ્યાદા અસર હે બેસિકલી ક્યા હોતા હૈ કે એક બીમારી હૈ જો ડર બહુ જ્યાદા હૈ और भाई ये होलिस्टिक अप्रोच जो हो रहा है मैं पहले दिन से कर रहा हूँ आज एक साल के ऊपर हो गया है काफ़ी सारी हॉस्पिटल ने इसको एक्सेप्ट किया इवन SVPP में भी ये चालू हुआ है इससे क्या है मानसिकता लोगों की चेंज होती है इस बीमारी के लिए अभी आप देख सकते हो यहाँ का माहौल देख लीजिए कितना भी क्रिटिकल पेशेंट है वो एक बार एंजॉय करने लगता है एंजॉय करने से क्या हो जाता है कि फॉर दैट फ्रैक्शन ऑफ मिनट्स वो पूरी बीमारी को भूल जाते हैं और मेरा ये इंटेंशन यही था कि जितना एकदम जोवियल एटमोसफेयर रखोगे बाकी की लड़ाई तो हम लड़ लेंगे
बट मेंटली जो पेशेंट डिस्टर्ब हो गया है इस बीमारी को रखते, पूरी दुनिया में इसका डर है, हमने ये डर हटा ही दिया है बिल्कुल। आप देख सकते हैं मेरे पेशेंट के बीच में हम लोग ऐसी बिंदास है ताकि उनकी एक कॉन्फिडेंस बिल्ड होए, और कॉन्फिडेंस बिल्ड होने से 100% रिकवरी रेट हमारी काफी अच्छी है कंपैरेटिवली दूसरी जगह से। म्यूजिक एक योग्य ने सचोट थेरेपी है, कोई पण व्यक्ति नहीं कहेंगे तेना मगज ऊपर असर करती है। अहीं आईसीयू वार्ड में जो के वेंटिलेटर ऊपर एक काका जे छता है म्यूजिक ना ताले झूमी रहा है, एन्जॉय करी रहा है। दर वीक में तमे आ रीतनु गोठवो छो, कई रीतनी आयोजन होय छे ने दर्दियों कई रीते ने माने छे? यस, एवरी वीक एवरी संडे हम लोग ये करते हैं। इसके अलावा योग होता है, योग गरबा होता है, अंतराक्षरी होता है, अलग अलग एक्टिविटीज हम लोग डिपेंडिंग ऑन डिफरेंट वार्ड्स वी डू इट, जिसके कारण पेशेंट ऐसे भी पेशेंट आपको यहाँ पर मिलेंगे जो डिस्चार्ज होने के बाद भी बोलते हैं दो चार दिन एक्स्ट्रा रखे जाने का। सी दैट इज, एक हॉस्पिटल में अगर एक इंसान बोलता है कि मुझे दो दिन एक्स्ट्रा रुकना है तो इससे समझ लीजिए कि एटमॉस्फेयर क्या है। यहाँ आप आए हैं, आप हर हॉस्पिटल में जाते हो, ये हॉस्पिटल का एटमॉस्फेयर आपको दूसरे हॉस्पिटल से पूरा विपरीत होगा कंप्लीट, बिकॉज फ्रॉम मैनेजमेंट टू द टॉप बॉटम एवरीबडी इज इन्वॉल्व। और इस लेवल की सेवा हम जो देना चाह दे रहे हैं वो आप पेशेंट से पूछिए, हमारे से ज्यादा पेशेंट हमारे बारे में बताएंगे। પછી તો જે દર્દીઓ છે જુઓ છો અહીંયા કે જે મ્યુઝિકને માણી રહ્યા હતા, તમે જ્યારે કોરોનામાં આપણે વ્યક્તિ કોરોનાગ્રસ્ત થાય છે ત્યારે માનસિક રીતે ભાગી પડતું હોય છે, અહીંયા મ્યુઝિકની સાથે તમારી થેરેપી થઈ રહી છે, શું કહેશો? મને આજે 14મો દિવસ છે, 7 દિવસ આઈસીયુમાં હતો, આ લોકોએ બહુ જોરદાર કેર લીધી મારી, અને આ 7 દિવસથી તો હું એવો છું ને એવું લાગતું જ નથી કે હવે હું બીમાર છું, મેન્ટલી પ્રિપેર છું, સરસ માહોલ છે, વાતાવરણ ટેક કેરથી લઈને મેન ડૉક્ટર સાહેબ સુધી સતત કાળજી લે છે, દર વખતે એ લોકો એવી રીતે જ બિહેવ કરતા હોય છે એમની સંતાનો, એટલે એમના લીધે હું જીવિત છું। મ્યુઝિક એક્સપ્રેશનથી આજે મને એકદમ એવું લાગ્યું કે હવે હું જીવી ગયો, હા બ્રેન ઉપર એકદમ માઇન્ડ ફ્રેશ કરી દીધું મારું। તો દર્દીઓ પણ અહીંયા મ્યુઝિકને એન્જોય કરી રહ્યા છે, તે લોકો પણ કહી રહ્યા છે કે જે પરિસ્થિતિ છે, જે માનસિકતા અત્યારે ડર લોકોમાં વસી ગયો છે, ડર ક્યાંક ને ક્યાંક દૂર થઈ રહ્યો છે, અને આ થેરેપી ખૂબ જ સફળ સાબિત થઈ રહી છે, દર્દીઓના ઇલાજમાં ખૂબ સફળ સાબિત થઈ રહી છે, અને આ પ્રયોગ છે ખૂબ જ સફળ સાબિત થઈ રહ્યો છે। કેમેરામેન શૈલેષ સાથે આશ કાજાની, ઝી મીડિયા, અમદાવાદ।